ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે મસિસ કાર્ય દરક ખંડની નું જે પેપર છે એ પેપરને ધ્યાનમાં રાખીને આપણે એક મહત્વના કાર્યનું પ્રદર્શન કરીશું જેનું નામ છે વસંત વિજય તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જે ગોવર્ધન યુગ છે જે પંડિત યુગ છે તે સાક્ષર યુગ છે આ સમયગાળા દરમિયાન ખંડ કાવ્ય નામનું જે સાહિત્ય સ્વરૂપ વિકસિત છે એ ખંડ કાવ્ય સાહિત્ય સ્વરૂપની વિકસાવવામાં જે પ્રાથમિક પગલું છે એ ભરનાર એ આપણા કવિ કાવ્ય છે એ આપણે શું કીધું છે તો આ ખંડ કાવ્યના પિતા એવા કવિ કાન ને કવિ કાન પાસેથી આપણને ઘણા બધા ખંડ કાવ્યો પ્રાપ્ત થાય છે એમની પાસેથી પ્રાપ્ત થતો પૂર્વાલાપ નામનો જે કાવ્ય સંગ્રહ છે એ પૂર્વાલાપ નામના કાવ્ય સંગ્રહ નું જ્યારે આપણે તટસ્થપણે મૂલ્યાંકન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આ પૂર્વાલાપ ખંડ કાવ્યમાં જોવા મળતા જે ખંડ કાવ્ય છે એ ખંડ કાવ્ય કેટલા રોમાંચિત અને આહલાદક છે એનું ઉત્તમ ઉદાહરણ એટલે વસંત વિજય એમ આપણે કહી શકીએ ઈસવીસન 1867 થી 1923 સુધીનો સમયગાળો એ કવિ કાનના નામે છે એમ આપણે ચોક્કસ જાણીએ છીએ તો આ સમયગાળા દરમિયાન તેમની પાસેથી જે પૂર્વાલાપ નામનો કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થાય છે એ પૂર્વાલાપ નામના કાવ્ય સંગ્રહમાંથી આ વસંત વિજય નામનું એક ખંડ કાવ્ય લેવામાં આવ્યું છે તો એની કથા વસ્તુ આપણે નીચે મુજબ જોઈ શકીએ તો આ જે વસંત વિજય છે એ વસંત વિજય એટલે કે વસંતનો માનવી ઉપર અને પાંડુ રાજા ઉપર જે વિજય થાય છે એ વિજયનું આલેખન આ વસંત વિજય એવા કાવ્યમાં આપણને જોવા મળે છે એટલે કે અહીં પાંડુ રાજા વસંત આગળ કેવી રીતે હારી જાય છે અને વસંત છે એ વસંતનો વૈભવ પાંડુ રાજાને કેવી રીતે હરાવે છે એ સઘળી બાબતોનું આલેખન આપણને આ કાવ્યમાં જોવા મળે છે આ વસંત વિજય જે ખંડ કાવ્ય છે એ ખંડ કાવ્યનું કથા વસ્તુ મહાભારતમાંથી લેવામાં આવી છે એ આપણે સારી રીતે જાણીએ છીએ તો આપણે સૌ જાણીએ છીએ તેમ કિંદર ઋષિના શ્રાપથી બચવા માટે એ આપણા જે પાંડુ રાજા છે એ પાંડુ રાજા પોતાની બે પત્નીઓ સાથે એક માદ્રી અને બીજી કુંતળાને લઈને જંગલમાં જઈને દૂધ ઝૂંપડી બનાવીને રહેતા હોય છે અને પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે અહીં પાંડુ રાજા બે પોતાની પત્નીઓ કુંતી અને માદ્રી સાથે રહીને તે જીવન વિતાવે છે જંગલમાં જઈને એનું આલેખન કરવામાં આવ્યું છે તો એ પાંડુ રાજા પોતાની પત્નીઓ સાથે ત્યાં જંગલમાં જઈને ઝૂંપડી બનાવીને એકાંતમાં રહેતા હોય છે આવા સમયગાળા દરમિયાન એક વખત એમની જે બે પત્નીઓ છે એમાંની કુંતા અનાયાસે બહાર ગયું હોય છે અને તે સમયગાળા દરમિયાન એ પાંડુ રાજા અને તેમની જે બીજી પત્ની છે એ માદ્રી એ બંને એકલા ઝૂંપડીમાં એકલા જ હોય છે એનું આલેખન આ કાવ્યમાં આપણને જોવા મળે છે એટલે કે આ સમયગાળા દરમિયાન એક વખત રાત્રિના સમયગાળા દરમિયાન પાંડુ રાજા અને માદ્રી સૂઈ રહ્યા હોય છે એ સમયગાળા દરમિયાન પાંડુ રાજાને અચાનક ખરી રાત્રિના સમયે એ ઊંઘ ઉડી જાય છે અને તેઓ એકદમ ઉભા થઈ જાય છે એનું આલેખન આપણને આ કાવ્યમાં જોવા મળે છે તો આ સમયગાળા દરમિયાન પાંડુ રાજા ઊંઘમાંથી અચાનક જાગે છે તેમની ઊંઘ ઉડી જાય છે આથી તેઓ બહાર જઈને થોડા સમય માટે ફરવા જવાનો વિચારે છે તો આ જ સમય તેમની પાસે રહી તેમની બીજી પત્ની જે માદ્રી છે એ માદ્રી તેમને જણાવે છે કે નહીં ના નહીં ના ન જાણો કે સવાર છે હજુ તો અંધારો ઘોર સવારની બહુ વાર છે એટલે કે હજુ તમારી તો અહીંયા ઘણું બધું અંધારું છે અને સવાર પડવાની ઘણી બધી વાર છે એટલે તમારે અત્યારે રોજની જેમ દૈનિક ક્રિયા કરવા જવાની જરૂર નથી એમ એની માદ્રી પાંડુ રાજાને કહે છે પરંતુ પાંડુ રાજા જણાવે છે કે મને ખબર છે કે હજુ સવારની બહુ વાર છે અને અંધકાર પણ ઘોર છે પરંતુ હું રોજની જેમ મારી રોજિંદી ક્રિયા કરવા માટે જતો નથી નદી કિનારે સ્નાન કરવા માટે જતો નથી પરંતુ મારી જે ઊંઘ ઉડી ગઈ છે એ ઊંઘ ઉડી જવાને કારણે હું થોડો સમય
જંગલમાં આમ તેમ ફરીને પાછો આવું છું એમ પોતાની પત્નીને જણાવે છે. અને આવું કહીને જે પેલા પાંડુ રાજા છે એ પાંડુ રાજા ધીમે 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 જંગલ તરફ એ ગતિ કરે છે. એટલે જંગલ તરફ ગતિ કરતા કરતા પાંડુ રાજા કહે છે કે હવે રસ્તામાં ચારે કોર અંધકાર જોવા મળે છે और સીતા ઠંડો માય ગુવાય છે. પક્ષીઓ હજુ સુધી જાગ્યા હોય એવું લાગતું નથી અને આ સમય તેઓ માદરી વિનાશ નામનો જે એક સ્થળ છે એ માદરી વિનાશ નામના સ્થળ પાસે જાય છે અને શિલા ઉપર બેસે છે. હવે ધીમે 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 અંધકાર ઓછો થતો જાય છે અને સૂરજના કિરણો ધીમે 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 સૂરજ ઉગતો હોય એવું ત્યાં લાગે છે. પક્ષીઓનો કલરવ ધીમે 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 વધારે થતો હોય છે. આ સમયગાળા દરમિયાન જે વસંત છે એ વસંતનો વૈભવ સોળે કળાએ એ જંગલમાં ખીલેલો જોવા મળે છે અને એની અસર પાંડુ રાજાના મન ઉપર થતી હોય છે. તેથી તેઓ વસંતના વૈભવની અસર ઝીલતા ઝીલતા પાછા પોતાની ઝૂંપડીએ આવે છે અને આવીને ત્યાં રોજિંદી ક્રિયાઓ એ પતાવીને સીધા જ તે તેમની જે બીજી પત્ની છે માદરી એ માદરીની ઝૂંપડી તરફ ગતિ કરે છે. અને આ જ સમયગાળા દરમિયાન માદરી પાસે જઈ તે એ માદરીને જે ઝીણા વસ્ત્રોમાં જુએ છે એ માદરીને ઝીણા વસ્ત્રોમાં જોવાથી એમના મનમાં એક પ્રકારની કામના અને વાસના વધારે ઉત્પન્ન થાય છે. તો તેઓ પોતાની પત્નીને બાહોમાં જકડવાનો પ્રયત્ન કરે છે પરંતુ માદરી એનો વિરોધ કરે છે અને જણાવે છે કે હું જાણું છું કે તમે કામ વાસનાથી તડપી રહ્યા છો પરંતુ તમે ઋષિએ આપેલા ઉગ્ર સાપને કેવી રીતે ભૂલી શકો. તો આ સમય પેલો જે પાંડુ રાજા છે એ પાંડુ રાજા જણાવે છે કે હું અત્યારે કિંડલ ઋષિના શ્રાપનું ધ્યાન રાખતો નથી પરંતુ હું કામ વાસનાથી વિચલિત થયો છું. વસંતની મારા પર એવી અસર થઈ છે કે હું તને મળ્યા વગર રહી શકતો નથી એવી વાત પાંડુ રાજા જણાવે છે. તે પોતાનું ઉદાહરણ આપતા જણાવે છે કે જેવી રીતે પાણી વગર માછલી તડફડીને મરે છે તેમ હું તારા આલિંગન વગર તડફડીને મરી રહ્યો છું માટે તું મને બાહોમાં સમાવ એવી અભિલાષા રાખે છે. આ જ સમયે માદરી પેલા પાંડુ રાજાને ઘણું બધું સમજાવે છે પરંતુ વસંતના વૈભવ આગળ લાચાર બનેલા પેલા પાંડુ રાજા એ માદરીની એક પણ વાત સાંભળતા નથી અને એ પોતાની પત્ની માદરીને બાહોમાં લઈ એ ત્યાં આલિંગન આપે છે અને ત્યાં ધીમે 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 પાંડુ રાજાનો જે અવાજ થાય છે એ અવાજ ઓછો થતો જાય છે અને આ બાબતને વર્ષો વધી ગયા એ એમ કહે છે. ત્યારે આજે ખંડ કાવ્ય છે એ ખંડ કાવ્ય પૂરું થતું હોય એવું આપણને લાગે છે. આમ આ ખંડ કાવ્યની જે આ ખંડ કાવ્યનું જે કથા વસ્તુ છે એ કથા વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ તેની શરૂઆતથી માંડીને અંત સુધીના સમયગાળા દરમિયાન આપણે જોઈએ છીએ ત્યાં સૌપ્રથમ પાંડુ રાજા જ્યારે જંગલમાં જાય છે તો આ સમયગાળા દરમિયાન વસંત જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યથી ધીમે ધીમે ડોલતો વાયુ ગાઈ રહ્યો છે. પક્ષીઓનો કલકલાટ છે. સુંદર મજાના રંગબેરંગી પતંગિયા અને ઉડી રહ્યા છે. તેમજ જે પુષ્પો છે એ પુષ્પોએ પણ પોતાની ખીલવણી દર્શાવી છે. આ બધું જોઈને આ વસંતનો વૈભવ જોઈને પાંડુ રાજાનું મન વિચલિત થઈ જાય છે અને પોતાની પત્ની સાથે સમાગમ કરવા માટે પ્રેરાય છે અને અંતમાં એ પોતાના ઋષિનો શ્રાપ ભૂલીને એ અધપતન તરફ ગતિ કરે છે. આમ અહીં વસંત સામ્રાજ્ય આગળ પાંડુ રાજા લાચાર બને છે અને વસંતનો વિજય થાય છે અને પાંડુ રાજાની હાર થાય છે. આવા કથા વસ્તુને ધ્યાનમાં રાખીને કવિ કાંતે આ વસંત વિજય નામનું ખંડકાવ્ય લખેલું છે. એટલે કે આ ખંડકાવ્ય એના કથા વસ્તુને કારણે ખૂબ જ રસપ્રદ અને આકર્ષક બન્યું છે એમ આપણે કહી શકીએ છીએ. અહીં પાંડુ રાજા માદરી કુંતી એવા મુખ્ય પાત્રોથી આખું જે કાવ્ય છે એ કાવ્ય ખૂબ જ રસપ્રદ અને આકર્ષક બને છે. સાથે સાથે પ્રકૃતિની સાથે સાથે પ્રણયનું તત્વ આ કાવ્યમાં જોવા મળે છે. એટલે કે અહીં
ન માત્ર પ્રકૃતિ પણ પ્રણય ભય સમય ભય થયેલો છે આ આખું ઘનકાવ્ય જોતા આપણે એટલું મૂલ્યાંકન ચોક્કસ કરી શકીએ કે અહીં કવિ કાંતની જે ભાષા શૈલી છે એ ભાષા શૈલી ખૂબ જ ઉચ્ચ કક્ષાએ જોઈ શકાય છે ધીમી ધીમી છટાથી રજલય ડોલતો વાય જાય એટલે અહીં આ કાવ્યની જે ભાષા છે એ ભાષા બહુ ઉચ્ચ પ્રકારની છે એમ કવિ કાંતના સર્વોત્તમ છે એમ